મેઘમહેરથી સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમમાં પાણીની આવક થઈ છે. સૌરાષ્ટ્રના ભાદર સહિત 20 ડેમોમાં પાણીની આવક થઈ છે. 18 ફૂટથી 10 ફૂટ જેટલા પાણીની આવક થઈ. આજી બે ડેમ ઓવરફ્લો થવામાં 1.60 ફૂટ બાકી છે. મેઘમહેરથી સૌરાષ્ટ્રના તમામ ડેમમાં પાણીની આવક થઈ છે. સૌરાષ્ટ્રમાં ભાદર સહિત 20 ડેમમાં પાણીની થઈ આવક. સારો એવો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ. 18 ફૂટથી 10 ફૂટ જેટલા પાણીની આવક થઈ. આજી બે ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 1.60 ફૂટ બાકી છે. મેઘમહેર થતા સૌરાષ્ટ્રના તમામ ડેમમાં પાણીની આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં ભાદર સહિતના 20 ડેમ છે કે જ્યાં પાણીની આવક થઈ છે. 18 ફૂટથી 10 ફૂટ જેટલા પાણીની આવક થઈ. પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. પોરબંદર, રાણાવાવ, કુતિયાણામાં પણ વરસાદ. સારા વરસાદથી ચોમાસું પાકને મળ્યું જીવતદાન. સતત બે દિવસથી પોરબંદર જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. સારા વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પોરબંદર, રાણાવાવ, કુતિયાણા તો અમરેલીનો ધાતરવાડી એક ડેમ ઓવરફ્લો. ગ્રામ્ય વિસ્તારોમાં સારા વરસાદ ઓવરફ્લો થયો છે. સારા વરસાદથી ડેમ ઓવરફ્લોની ઘટના. ધાતરવાડી ડેમ ઓવરફ્લો થતા આહલાદક નજારો જોવા મળ્યો. ડેમ ઓવરફ્લો થતા 15 જેટલા ગામના ખેડૂતોને થશે ફાયદો. ડેમ છલોછલ થતા સિંચાઈના પાણીની સમસ્યાથી મળશે છુટકારો. રાજકોટ આજે બે ડેમ ઓવરફ્લો થવાને આરે છે, ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં સારા વરસાદથી આજે બે ડેમ 90% ભરાઈ ગયો છે. સતત પાણીની આવક ચાલુ હોવાથી ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે. નીચાણવાળા વિસ્તારના અડબાલકા, બાદી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંડેરી, નારણકા, ઉકરડા, સખપર, મનહરપુર સહિતના ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. તો નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં સતત મેઘમહેર. મોડી રાત્રે સારો વરસાદ થતા રસ્તા પર ભરાયા પાણી. અંજાર અને નખત્રાણામાં 2 ઇંચ જેટલો વરસાદ. અબડાસા, ગાંધીધામ, ભચાઉમાં વરસાદ. ભુજ, મુંદ્રા, માંડવી, રાપર, લખતરમાં, લખપતમાં વરસાદ થયો છે. લાંબા વિરામ બાદ સારા વરસાદથી ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ. કચ્છમાં અવિરતપણે મેઘ સવારી આવી પહોંચી છે. ગઈકાલ સાંજથી શરૂ થયેલો વરસાદ ખાસ કરીને જોઈએ તો અંજાર અને ગાંધીધામ પર હેત વરસાવી રહ્યો છે. ગઈકાલ સાંજે શરૂ થયેલો વરસાદ અંજારમાં 4 ઇંચ અને ગાંધીધામમાં 2 ઇંચ પડ્યો હતો. તો રાત્રિના સમયે પણ ચાલુ રહેલો વરસાદ અંજારમાં 2 ઇંચ અને ગાંધીધામમાં 2 ઇંચ વરસાદ પડતા કુલ અંજારમાં 6 ઇંચ અને ગાંધીધામમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આમ વાત કરીએ તો રાત્રિના સમયે મેઘ સવારી કચ્છમાં સમગ્રપણે આવી હતી. માત્ર એક રાપરને કોરો રાખ્યો છે. એ સિવાય સમગ્ર કચ્છમાં થોડો અથવા વધુ અંશે વરસાદ વરસી રહ્યો હતો. ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં પણ માંડવી, ભુજ, મુંદ્રા, નખત્રાણા સહિતના વિસ્તારોમાં પણ ઓછા વધતા અંશે વરસાદ પડ્યો હતો. ગાંધીધામ અને અંજારમાં ખાસ કરીને મેઘરાજાએ બહુ હેત વરસાવ્યું છે. ગઈ રાત્રિના વરસાદની વાત કરીએ તો માત્ર વાગડ સિવાય તમામ વિસ્તારમાં વરસાદ ઓછો અથવા વધતા અંશે નોંધાયો છે. ખાસ કરીને અંજાર અને ગાંધીધામમાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પણ ઝરમરીઓ અથવા તો છૂટો છવાયો વરસાદ સમગ્ર કચ્છમાં નોંધાયો છે. છેલ્લા ઘણા સમયથી જેની મેઘ સવારીની રાહ જોઈ રહ્યા હતા ખેડૂતો પણ ચિંતિત બન્યા હતા. ઊભો પાક સુકાઈ રહ્યો હતો ત્યારે છેલ્લા 24 કલાકથી મેઘ સવારી આવી પહોંચતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી વ્યાપી છે. કચ્છના જિલ્લા કંટ્રોલમાંથી મળતી વિગતો મુજબ માત્ર રાપર સિવાય તમામ તાલુકા મથકોએ રાત્રિના સમયે ઓછા અથવા વધુ અંશે વરસાદ વરસ્યો છે. તેના કારણે ખેડૂતોને પણ ચિંતા હરવી બની છે અને લોકો પણ રાહત અનુભવી રહ્યા છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે મેઘ સવારી આવી પહોંચી છે. હવામાન વિભાગ દ્વારા જે કરવામાં આવેલી આગાહી છે તે સંપૂર્ણપણે સાચી ઠરી હોય તેમ સમગ્ર કચ્છમાં વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. નિધિરેશ રાવલ, ઝી મીડિયા.